આજના દિવસે મને એક બહુ આનંદની વાત મારે તમારી સાથે શેર કરવી છે. અને આનંદની વાત એ છે, જેમ આપણે જ્યાં અત્યારે આ સ્થાનમાં બેઠા છીએ ને, એ સ્વામિનારાયણ સંપ્રદાય, લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું વડતાલ ધામ અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે સિદ્ધાંતને અનુસરી અને સિદ્ધાંત રૂપે આ મંદિરનું આપણે પાયો નાખીને બેઠા હતા. અને આજના દિવસે આ મંદિરના જે આપણું વડતાલ ધામનું સ્વામિનારાયણ સંપ્રદાયનું લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું પ્રથમ મંદિર જે વિદેશની ધરતી ઉપર થયું, આના પછી આપણે મંદિરોની અંદર ઘણા બધા મંદિરો નિર્માણ થયા, જેમ વિસ્કોન્સિન રેસીની અંદર છે, હ્યુસ્ટનની અંદર હમણાં મૂર્તિ પ્રતિષ્ઠાનું સ્થાપન કરવા અમે જઈ રહ્યા છીએ, આપણા ન્યૂજર્સીની અંદર ઘનશ્યામ મહારાજને આપણે બિરાજમાન કર્યા, સ્ક્રેન્ટનની અંદર કર્યા, રિચમન્ડની અંદર મંદિર નિર્માણ થયા. આ બધા મંદિરોનો એનો પાયાનું કેન્દ્ર જો પ્રથમ ગૌરવ આપણને મળ્યું હોય તો આપણું વિલિંગ મંદિરને મળેલું છે. અને એ જ રીતે આજે કહેતા આનંદ થાય, બધા હરિભક્તોને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ કે આ નોર્થ અમેરિકાનો ભાગ ખાલી અમેરિકા નથી, એની અંદર કેનેડાનો સમાવેશ થાય છે. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું વડતાલ ધામ કેનેડા કેલગરીની આંગણે પણ નિર્માણ થવા જઈ રહ્યું છે. અને એનું એ મંદિરનું સ્થાપન, એનો એ મંદિરનું પ્રોપર્ટીનું વિગત, એ બધી એનો પ્રોસેસ થઈ ગયો છે. અને ટૂંક સમયની અંદર આપણું વડતાલ ધામ કેનેડામાં પણ ખુલશે. આજે સંપ્રદાયની અંદર એક સોનાનું શિખર ઉગશે. અને આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે, મૂળ સિદ્ધાંત પ્રમાણે, લક્ષ્મીનારાયણ દેવ ગાદી દેશ વિભાગના લેખ સત્સંગી જીવન શિક્ષાપત્રીના બંધારણ પ્રમાણે આપણું આ મંદિર થવા જઈ રહ્યું છે. એટલે આપણે આજના દિવસે, મને આનંદ કેમ ન હોય, વડતાલનું અમેરિકાનું પહેલું મંદિર અને કેનેડાનું પહેલું મંદિર પાટોત્સવના દિવસે જ એની જાહેરાત આપણે કરીએ ત્યારે આપણા માટે ગૌરવ. જે પૂજ્ય મહારાષ્ટ્રીએ સંકલ્પ કર્યો, જે ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કર્યો, જે અક્ષરધામના મુક્ત એવા નંદસંતોએ સંકલ્પ કર્યો કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ લખાય, એને સ્વામિનારાયણ સત્સંગના ભક્તોને ભક્તાના કલ્યાણનું સાધન મળે. આજે એની અંદર ભગવાન શ્રીહરિના મુગટની અંદર એક કલગી વધી રહી છે, એક છોગું વધી રહ્યું છે, ત્યારે એનો આનંદ અને અભિનંદન અમે બધા ભક્તોને ખૂબ ખૂબ આપીએ છીએ. અને જાહેર કરીએ છીએ, ટૂંક સમયની અંદર કેલગરીની અંદર આપણું વડતાલ ધામ નિર્માણ થશે. અને અહીંયા પણ બધા તન મન ધનથી સેવા કરજો પાછા બધા, અહીંયા ખાલી એમાં બધાને પાછા જોડે યથાશક્તિ એની બધી વિગત તમને મળી જશે ટૂંક સમયમાં આપણા મીડિયા દ્વારા. પણ એમાં બધાએ ખૂબ સહયોગ આપજો, ભક્તોને પણ ત્યાં સત્સંગનું પોષણ મળે અને આ જ રીતે દિન પ્રતિદિન આપણા સત્સંગનો ખૂબ વિકાસ થતો રહે. ભગવાન સ્વામિનારાયણનો રાજીપો એ સમગ્ર સત્સંગ સમાજ ઉપર ઉતરે. રજનીભાઈએ જેટલા નામ અહીંયા ગણાવ્યા ને, અથવા તો પૂર્વે ભક્તએ ભગતે બધાના નામ હું ફરી નથી લેતો, અહીંયા આપણે બોલ્યા એટલે બધાને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ છે પેલા.